ખેડ બ્રહ્મા નગરપાલિકાના તલાવડી વિસ્તારમાં છેલ્લા એક માસથી ગંધ દૂષિત પાણી આવતું હોય અને ત્યાંની મહિલાઓએ સામાજિક કાર્યકર રામજી મહારાજની રજૂઆત કરી, છતાં પણ રામજી મહારાજ સાથે આશરે 100 જેટલી મહિલાઓએ નગરપાલિકામાં જઈ ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી. ખેડ બ્રહ્મા નગરપાલિકાના તલાવડી વિસ્તારમાં છેલ્લા એક માસથી ગંધ દૂષિત પાણી આવતું હોય ત્યાંની મહિલાઓએ સામાજિક કાર્યકર રામજી મહારાજની રજૂઆત કરવા છતાં રામજી મહારાજ સાથે આશરે 100 જેટલી મહિલાઓએ નગરપાલિકામાં જઈ ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી, પરંતુ 12 વાગે હોવા છતાં પણ ચીફ ઓફિસર ઓફિસમાં ન મળતા મહિલાઓએ પિત્તો ગુમાવ્યો હતો અને ગંદા પાણીનો બોરો નગરપાલિકામાં લઈ અને હલ્લાબોલ મચાવ્યો હતો. રામજી મહારાજે જણાવ્યું છે કે છેલ્લા કેટલા મહિનાથી મારા વિસ્તારમાં ગંદુ પાણી આવતા હોવાની બૂમ ઉઠાવી છે, તેમ છતાં પણ નગરપાલિકાના અધિકારી અને ચૂંટાયેલા કોર્પોરેટરના પેટનું પાણી હલતું નથી, જેથી મહિલાઓને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે કલેક્ટર કચેરીએ ધારણા કરીશું અને તાત્કાલિક ધોરણે ખેડ બ્રહ્મા નગરપાલિકાના ચીફ ઓફિસરની બદલી થાય તેવી રજૂઆત કરીશું. સમગ્ર દેશની અંદર જ્યારે જીવલેણ વાયરસ ફેલાઈ રહ્યું છે ત્યારે ખેડ બ્રહ્મા નગરપાલિકા ગંદુ પાણી આપી પ્રજાને ભયજનક રોગચાળામાં ધકેલી રહી છે અને વહીવટ એકદમ ખાડે ગયેલ છે. ઉમંગ રાવલ, દિવ્યાંગ ન્યૂઝ, સાબરકાંઠા.